હવે અન્ય સમાચાર પર વાત કરીશું, જે અમદાવાદમાં ખોટી રીતે બાળકોનો આરટીમાં પ્રવેશ કરાયાની ફરિયાદ ઉઠી છે. આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ છે. તો 7 શાળાએ 150થી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજ ડીઓને સોંપ્યા. ઉદગમ, કેલરેક્સ, ઝેબર, આરપી વસાણી, જેમ્સ જેનેસિસ સ્કૂલે આ ફરિયાદ કરી છે. તો શાંતિ એશિયાટેક કેએન પટેલ સ્કૂલે પણ ડીઓમાં દસ્તાવેજ રજૂ કર્યા. ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ મેળવનારા વાલીઓ સામે પણ કાર્યવાહી થશે. નિયમ મુજબ શહેરમાં આરટી પ્રવેશ માટે 1.5 લાખની આવકની મર્યાદા હોય છે. શાળાની ફરિયાદના આધારે ડીઓ વાલીઓની કરશે પૂછપરછ. તો જવાબદાર વાલીઓ સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. 1.5 લાખની આવકનો દાખલો રજૂ કરીને ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવીને, ઇન્કમટેક્સ રિટર્નના આધારો બતાવ્યા વગર ફોર્મ ભરતી વખતે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તેવું બતાવીને, અથવા અન્ય રીતે છેતરપિંડીથી ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોય અને આરટીનો લાભ લીધો હોય તેવા પ્રકારની રજૂઆતો શાળા કક્ષાએથી અહીંયા આવી છે. અંદાજે 150 જેટલી દરખાસ્તો છે, 7 જેટલી શાળાઓની છે, એટલે કે 150 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓની અહીંયા એવી રજૂઆત જે છે શાળાઓની છે કે આટલા જે વાલીઓ છે તેમની આવક વધુ છે અને આરટીએમાં ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે.